વાગડ પંથકના ખેડૂતોના ખેતરમાં વીજ કંપનીએ વીજ લાઈન નાખી દીધી છે, પરંતુ વળતર નહીં મળતા આખરે ખેડિયાનગરના ખેડૂતો મોટી સંખ્યામાં આવી ભચાઉના પ્રાંત અધિકારી જાડેજાને આવેદનપત્ર પાઠવી આક્રોશ વ્યક્ત કર્યો હતો। હવે જોઈએ ભચાઉથી મારા પ્રતિનિધિ સુરેશ વાઘેલાનો એક વિસ્તૃત અહેવાલ, ખાસ કરીને અદાણી વીજ કંપની દ્વારા વાગડના લાકડિયાથી લઈને બનાસકાંઠા સુધી વીજ લાઈન નાખવાનું કામ પરિપૂર્ણ કરવામાં આવ્યું છે। આ વીજ લાઈન નાખવાનું કામ પરિપૂર્ણ થયા બાદ કંપની દ્વારા હવે બાંધકામનું કામ શરૂ કરવામાં આવ્યું છે। ખાસ કરીને મોટા અમસ મોટા વીજ ટાવરો ઉભો કરવામાં આવી રહ્યા છે, પરંતુ કરમની કઠણા એ છે કે ખેડૂતોને કોઈપણ પ્રકારની પરવાનગી લીધા વગર કે તેમના જમીનમાં જે આ થાંભલાને વીજ રસ્તા પસાર કરે છે તેનું વળતર આપવાનું હોય છે, એ વળતર આપ્યા વગર આડેધડ કંપની દ્વારા કામ શરૂ કરી દેવામાં આવતા ખેડૂતોમાં આક્રોશની લાગણી વ્યાપી હતી। ગઈકાલે ખેડિયાનગરના મોટી સંખ્યામાં ખેડૂતો ભચાઉ તાલુકાના પ્રાંત ઓફિસર જાડેજાની ઓફિસમાં એકત્રિત થયા હતા। ત્યાં સૂત્રોચ્ચાર પોકારી અને આવેદનપત્ર પાઠવાનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આવેદનપત્ર પાઠવાના કાર્યક્રમમાં ખાસ કરીને રાધાસુરા ચાવડા, ભીખાભાઈ, દિલીપભાઈ, કરશનભાઈ, મહેશભાઈ, રામાભાઈ, વેલાભાઈ, મહેન્દ્રભાઈ, ગણેશભાઈ, બાબુભાઈ, બળદેવભાઈ, ભીખાભાઈ, પ્રતાપભાઈ, પરબતભાઈ સહિતના લોકો એકત્રિત થયા હતા અને તાત્કાલિક અસરથી આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। પાઠવેલ આવેદનપત્રમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું હતું કે અગાઉ ખેડૂતોને 7.5% વળતર આપવાનું નક્કી થયું હતું, ત્યારબાદ 15% વળતર આપવાનું નક્કી થયું હતું, પરંતુ આજ દિવસ સુધી અદાણી વીજ પાવર કંપનીએ કોઈપણ પ્રકારનું વળતર ખેડૂતોને આપેલ નથી। પરિણામે ખેડૂતોમાં આક્રોશની લાગણી વ્યાપી છે। ખુદ હાઈકોર્ટે પણ ખેડૂતોને પરવાનગી વગર તેમની જમીનમાં કોઈપણ પ્રકારનું કામ નહીં કરવા માટેનો આદેશ આપ્યો છે। આમ છતાં આ તમામ આદેશોને ઘોડીને પી જઈ કંપનીએ મસ્ત મોટા ટાવર નાખવાનું કામ શરૂ કરી દીધું છે, બાંધકામનું કામ શરૂ કરી દીધું છે। વળતર નહીં મળવાના કારણે ખેડૂતો ભારે આક્રોશમાં આવી ગયા છે અને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક અસરથી ન્યાય માટેની માગણી કરી છે। અન્યથા ખેડૂતો કંપનીના માણસોને અંદર પ્રવેશવા નહીં દે તે વાતમાં મક્કમ બન્યા છે। આજે અમે અહીંયા ભચાઉ ડેપ્યુટી કલેક્ટર સાહેબ પાસે ખેડિયાનગરના સર્વે ખેડૂત મિત્રો કે જેની અંદર અદાણી પાવરની 765 કેવીની લાઈન લાકડિયાથી બનાસકાંઠાની જે લાઈન પસાર થઈ છે એની અંદર ખેડૂતોને આ કંપની દ્વારા બિલકુલ યોગ્ય રીતે ન્યાય આપ્યા વગર કોઈ યોગ્ય વળતર આપવામાં આવતું નથી અને જે વળતર નક્કી કર્યું છે એનાથી ખેડૂતો તમામ નાખુશ છે અને એ લોકો ઈચ્છતા નથી કે આવી રીતની અમારી પરવાનગી વગર અહીંયા કોઈ કામકાજ થાય। પરંતુ તેમ છતાં આ કંપનીના અધિકારીઓ પોલીસનો પણ થોડો પ્રેશર ખેડૂતો ઉપર લઈ આવે છે અને ખેડૂતોને વિશ્વાસમાં લીધા વગર કે એમની પરવાનગી લીધા વગર અમુક જગ્યાએ એમના ખેતરોમાં ટાવરો પણ ઊભા કરી દીધા છે। એટલે આજે ખેડૂતો કોઈ પણ થાય તમામ ખેડૂત મિત્રો મારી સાથે છે અને એ લોકો લડી લેવાની તૈયારીમાં છે। એટલે આજે અમે આવેદનપત્ર આપી અને સાહેબને એમ કહેવા માગીએ છીએ કે હવે ખેડૂતોને યોગ્ય ન્યાય આપવામાં આવે અને 15% હિસાબે એમને યોગ્ય વળતર આપવામાં આવે, આટલી અમારી માંગ છે। સર્વે ખેડૂત મિત્રો મારી સાથે છે। જય કિસાન, જય કિસાન।